સિપોલાલ પરિવારની ધર્મદાનનો પહેલો વિધિધામ ગુજરાતમાં લોન્ચ કરાયો. આ પરિવાર ગુજરાતમાં દર વર્ષે આશરે 100 વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપશે. આગામી 5-7 વર્ષમાં આશરે 10,000 સ્કોલરશીપ આપશે. પસંદગીની પ્રક્રિયા ઓનલાઈન અરજીથી કરવામાં આવશે. ત્યારબાદ પરીક્ષા અને ઇન્ટરવ્યૂ માટે શોર્ટલિસ્ટ કરાયેલ વિદ્યાર્થીઓને લેખિત પરીક્ષા અને અંગત ઇન્ટરવ્યૂને આધારે સ્કિલિંગ વેરિફિકેશન માટે હાઉસ વિઝિટ માટે બોલાવવામાં આવશે. અહેવાલ અશ્વિન નિવાસિયા, અમદાવાદ. મારું નામ પ્રજાપતિ ચેતના ભરતભાઈ છે. આ સ્કોલરશીપથી મને ઘણો બધો લાભ મળ્યો છે કે 10માની એક્ઝામ પાસ કર્યા પછી સાયન્સમાં એડમિશન લેવું મારું અમારા માટે ઇઝી નહોતું, કારણ કે એની 1 લાખ કરતાં વધારે ફીસ હોય છે. તેથી મારો ભાઈ અને મેં છાપામાં વાંચ્યું હતું SDF વિઝન, મારો ભાઈ અહીંયા વોલન્ટિયર તરીકે જાણીતા વીણાબેનને ઓળખતો હતો, એમનાથી મળીને અમે નેટ ઉપર ફોર્મ ભર્યું, જેના કારણે મેં એક્ઝામ પાસ કરી, ઇન્ટરવ્યૂ પાસ કરી, એના પછી અમને સ્કોલરશીપ મળી. એ સ્કોલરશીપને કારણે હું મારી સાયન્સમાં એડમિશન લઈ શકી અને મને આગળ વધવાનું આમ ઈચ્છા થઈ કે હું આગળ કંઈક કરી શકું. ત્યારે પણ નબળી છે ને અત્યારે પણ નબળી જ પરિસ્થિતિ છે, કારણ કે અમારું ઘર એટલું કંઈ મોટું નહીં, છાપરાવાળું મકાન છે ને એક રૂમ છે ને કિચન છે બસ. મારી મમ્મી હાઉસવાઈફ છે તો પણ એટલું કામ ઘર બહારનું કામ કરે છે જેનાથી અમે આગળ અમે કરી શકીએ. મારા પપ્પા લેથ વર્કર છે, એમનું કારખાનું છે ભાડાનું, એ કામ કરે, છૂટક મજૂરી કરે છે, જેને એમનાથી મને ઇમ્પ્રેશન કરે છે કે અમારા માટે આટલું હાર્ડવર્ક કરે છે, રાત્રે 2-2 વાગ્યા સુધી ઘરે નહીં આવતા અમારા માટે, જ્યારથી મેં સાયન્સ લીધું છે ત્યારથી. તો હું એમના માટે કંઈક કરી શકું જેનાથી હું છે એમના ડ્રીમ્સ પૂરા કરી શકું જે પોતે પૂરા નહીં કરી.